महाराज आपणे स्वामी अमेरिका हता ई सभामां गया प्रवचनमां गुणातीतानंद स्वामीना जीवन विषे भादरामा महाराजे वसराम भक्त द्वारा लाखों कीड़ियोंनो उद्धार कर्यो। એ લાખો કીડીઓનો ઉદ્ધાર થયો ત્યારે મહારાજે કીધું કે આ ઉપાસનાની તાકાત છે, ઉપાસનાની આવી અદ્ભુત શક્તિ હોય છે। ભાદરામાં મહારાજે ઊંડ નદીમાં અનેક લીલાઓ કરી તેની વાત સાંભળી। આસો સુધી પૂર્ણિમાના દિવસે મૂળજી શર્માનો જન્મદિવસ શરદ પૂર્ણિમાએ ત્યારે મહારાજે ધામધૂમથી મૂળજી શર્માનો જન્મદિવસ ઉજવ્યો। એવી જ રીતે સ્વામી પણ બધાય સંતોના જન્મદિવસ યાદ રાખી અને ઉત્સાહથી ઉજવે છે। આવી વાત આપણે ગયા પ્રવચનમાં સાંભળી। હવે આગળ જોઈએ તો ભાદરામાં મહારાજ ઘણા દિવસ ત્યાં રોકાવાના હતા। આ સાંભળીને બધા હરિભક્તોને અંતરમાં એવો સ્વાભાવિક રીતે ભાવ થાય કે મહારાજ અમારે અહીંયા થાળ જમવા આવે તો સારું। એટલે મહારાજે એવું આયોજન કર્યું કે કાયમ એક હરિભક્તને ઘરે થાળ જમવા જવું। વસરામ સુતારને ઘરે મહારાજે ઉતારો કર્યો છે। મહારાજ ક્રમશઃ બધાએ હરિભક્તોની ઘરે થાળ જમવા જાય છે। એક દિવસ સવારે મહારાજે વસરામ ભક્તને પૂછ્યું કે આજે કોને ઘરે થાળ જમવાનો છે। એટલે વસરામભાઈએ કહ્યું કે મહારાજ આજે તો તમારા લાડકવાયા મૂળજી ભગતની ઘરે જમવા જવાનું છે। એટલે મહારાજ કે તો ચાલો આપણે જઈએ। વસરામભાઈ કે મહારાજ હજી તો સવાર છે, રસોઈની તૈયારી થતી છે, પણ મહારાજને જવું હતું। એટલે મહારાજે કીધું કે આપણે ત્યાં જઈને બેસશું, બોલાવો બધા હરિભક્તોને। એટલે રત્ના ભગત, ડોસાભાઈ, માવજી ભગત આવા બધાય જે ગામના હરિભક્તો હતા એ બધા હરિભક્તોને સાથે લઈ મહારાજ મૂળજી ભક્તની ઘરે જાય છે। સાકરબા રસોઈ બનાવતા હતા, તરત જ બહાર આવ્યા। બહાર આવીને મહારાજને એક સાંગા માચી ઢાળી દીધી, તેની ઉપર બેવડું ગોદડું પાથરી દીધું અને મહારાજને બિરાજમાન કર્યા। મહારાજની સામે બધા હરિભક્તો બેઠા। એટલે મહારાજે પૂછ્યું કે માં મૂળજી ક્યાં છે? એટલે સાકરબાએ કહ્યું કે મહારાજ મૂળજી તો ખેતરે ગયા છે સવારમાં વહેલા અને બપોરે જમવા ટાણે આવશે। મૂળજી ભક્તનો મહિમા કેવો છે એ બધાને ખબર પડે એટલા માટે મહારાજે વળી પૂછ્યું કે માં મૂળજી અમને કેવાક યાદ કરે છે? એટલે સાકરબા કે મહારાજ મૂળજી તો ખાતા પીતા હાલતા ચાલતા સર્વ ક્રિયામાં અખંડ તમને સંભાળે છે, એક ઘડી પણ તમારું વિસ્મરણ એમને થતું નથી। મૂળજીને તમારા સિવાય બીજા કોઈ ઉપર હેત નથી, તમારા સિવાય બીજું કોઈ વાલું નથી। એટલે મહારાજે કીધું કે માં અમે પણ મૂળજીને અખંડ સંભાળીએ છીએ। સાકરબા કહે મહારાજ મૂળજી તો જ્યારે સાવ નાના હતા ત્યારથી તમને સંભાળે છે। આપને જ્યારે અયોધ્યામાં યજ્ઞોપવિત દેવાતિથી જનોય ઉત્સવ હતો ત્યારે મૂળજીએ મને કહ્યું હતું કે માં માં આજે મહારાજને જનોય દેવાય છે માટે જનોયના ગીત ગાઓ। અને વળી આપે જ્યારે ઘરનો ત્યાગ કરી અને વનમાં પ્રવેશ કર્યો ત્યારે પણ મૂળજીએ કીધું હતું કે માં આજે ધામના ધણી વનમાં પધાર્યા છે અને વળી વનમાં જે જે લીલાઓ કરી તે લીલાઓ મૂળજી મને સંભળાવતા હતા। અને આપ જ્યારે લોજમાં આવ્યા ત્યારે પણ મૂળજીએ કીધું હતું કે માં મહારાજ આજે લોજમાં આવ્યા છે અને વન વિચરણની સમાપ્તિ કરે છે અને થોડા જ વખતમાં અહીંયા આવશે અને તમારા હાથનો થાળ જમશે। મહારાજ એ વચન આજે સત્ય થયું છે। મહારાજ મંદ મંદ હસતા સાકરબાને કહે છે કે માં મૂળજીનો મહિમા તો અપાર છે। 10 અવતારો, 24 વ્યૂહ, 24 મૂર્તિઓ,
ब्रह्मा विष्णु शंकर एक ब्रह्मांड में रहा है एवं तो अनंत ब्रह्मांडों ने मूलजी धरी रहा है एवड़ी एमनी मोटाई है। मूलजी तो अक्षर ब्रह्मनो अवतार है। आ सांभळीने साकरबा ने आँख में हर्षना आँसू आवी गया। साकरबा के महाराज तमे कहो छो एम ज छे, मूलजीना जन्म पहला अमे प्रभास महादेवजी ने प्रसन्न करवा जाता था त्यारे रस्ता में मेखाटिंबी गाम में एक आहिर ने त्यां अमे रात रिया त्यारे आत्मानंद स्वामीए मने स्वप्न में दर्शन देने कीधु तू कि तमारे त्यां भगवान ने रहेवानुं साक्षात अक्षरधाम पुत्र रूपे प्रगट थाशे। मूलजीए जन्मथी मांडी अत्यार सुधी में अमने केटलाय दिव्य चमत्कारों ना दर्शन कराया छे। वळी महाराजे कीधु के माँ मूलजी तो एवडा मोटा छे कि जीव ईश्वर ने अवतारो एमना संबंध में आवे अने शुद्ध ब्रह्म स्वरूप थाय ब्रह्मरूप थाय त्यारे आत्यंतिक मुक्ति ने पामे छे। कारण के मूलजी तो शुद्ध चैतन्य ब्रह्म छे, ए अमने आधीन छे ने अमे एने आधीन छीए। साकरबा के महाराज अमे मायाना मोह में मोह पामेला छे, मारा पुत्रनी आवड़ी मोटाई छे ई तो मने खबर ज नहोती। एटले महाराजे कीधु के माँ अमारी इच्छा थी अमारी आज्ञा थी माँ मायाए ई तमने विस्मृति करावी थी। कारण के मूलजीना पुत्रपणानो सुख तमे मेळवी शको एटले ई माँ माया अमारी आज्ञाथी तमने विस्मृति करावती हती। साकरबा किए महाराज ई माँ माया में अमे भूली गया के मूलजी तो अवड़ा मोटा छे, अमे तो अमारा पुत्र जाणीने ने खीजाता वढता अमारी सेवा करावता था, हवे ई पापमांथी अमे क्यारे छूटशू। महाराज के माँ मूलजी तमारा पुत्र छे एना संबंधे करीने तमारी आत्यंतिक मुक्ति तो थई ज गई छे, तो पछी पाप तो क्यांथी रहे ज। आ सांभळी वसराम भगते पूछ्यू के महाराज मूलजीनी शू मोटाई छे ते कहो। महाराज के जेम पृथ्वी थी दस गणू जल छे, पण पृथ्वी केवड़ी छे ई खबर ना होय तो जलनी मोटाई न समझाय, अने जल थी दस गणू तेज छे तेनाथी दस गणो वायु छे तेनाथी दस गणो आकाश छे अने तेथी पर महतत्व छे तेनाथी पर प्रधान पुरुष छे अने तेनाथी अनंत गणा पर अक्षर छे अने अक्षर ब्रह्म ए अमने धारी रिया छे। आवड़ी मोटाई आ मूलजीनी छे। आवी रीते महाराजे मूलजी भक्तनो महिमा कीधो अने कीधु के भक्तजनों सांभळो, आ मूलजी तमने एक सामान्य मनुष्य जेवा देखाय छे, पण एमनी मोटाई आवड़ी अपरंपार छे। आवी रीते भादरामां महाराजे मूलजीने जेवा छे तेवा ओळखाववा माटे आवी रीते थाळ जमवानुं एक निमित्त बनावी અને મૂળજીની ઓળખાણ કરાવી કે મૂળજી જેવા છે તેવા બધાને ઓળખાય। મહારાજે હરિભક્તોને ભલામણ કરી કે મૂળજીની વાતમાં એવો ચમત્કાર છે, એમની વાતમાં એવો જાદુ છે કે એના યોગમાં આવે એને બ્રહ્મરૂપ કરી દે છે, માટે એમનો સમાગમ કરજો, એમની વાતો સાંભળજો। ત્યારે વસરામભાઈએ કીધું કે મહારાજ તમે અમને મૂળજીનો યથાર્થ મહિમા કીધો, અમે એમના ઐશ્વર્ય પ્રતાપને તો જોતા હતા, પણ જો તમે આજે આવી ઓળખાણ ન કરાવી હોત તો અમારી આત્યંતિક મુક્તિમાં અમારા મોક્ષમાં કચાશ રહી જાત। આવી વાત થાય છે ત્યાં સાકરબાઈએ કહ્યું કે મહારાજ હવે થાળ જમવાની તૈયારી કરો, હમણાં મૂળજી આવશે। સાકરબાઈએ થાળ તૈયાર કરી ઠાકોરજીને થાળ ધરાવ્યો અને મહારાજને જમવા માટે બેસવાની તૈયારી કરી ત્યાં મૂળજી આવ્યા અને મૂળજી ભક્ત સ્નાન કરી રેશમી વસ્ત્રો પહેરી અને આવ્યા એટલે મહારાજે કીધું કે અમારી બાજુમાં બેસો।
અને મૂળજી ભક્ત મહારાજની બાજુમાં બેઠા અને મહારાજ જમતા જાય અને મૂળજી ભક્ત સાથે વાતો કરતા જાય. આવી રીતે મહારાજ થાળ જમ્યા અને થાળ જમી અને ઊભા થયા ત્યારે મૂળજી ભક્તએ મહારાજને મુખવાસ આપ્યો અને પછી મહારાજ વિદાય લે છે ત્યારે મૂળજી ભક્ત તેમને વળાવવા જાય છે. આવી રીતે મહારાજે મૂળજી શર્મા જે ગુણાતીતાનંદ સ્વામી એમનો પૂર્વાશ્રમમાંથી જ મહિમા મહારાજે બધા હરિભક્તોને જણાવવા માટે આવા નિમિત્તો ઊભા કરી અને જેવા છે તેવા એમને ઓળખાવ્યા હતા. આપણે પણ આપણને જે સત્પુરુષ સ્વામી બાપા સ્વામી જે મળ્યા છે એમને આપણે ઓળખીએ અને આપણે ઓળખાવીએ એ પણ એક આપણી ફરજનો ભાગ હોય છે. બીજું કે વચનામૃત જયંતિ ગઈકાલે હતી. વચનામૃત ગ્રંથ એ સ્વામી બાપા અને આપણા મંડળનો સર્વોત્તમ ગ્રંથ છે, બધાને પ્રિય એવો ગ્રંથ છે. કાયમને માટે વચનામૃતની કથાઓ આપણા સભા મંડપમાં અખંડ ચાલતી હોય છે. વચનામૃત ના વચાણું હોય એવો દિવસ તો શું એવો ટક પણ નહીં જાતો હોય. એટલે આખા દિવસમાં આ વચનામૃત જયંતિ નિમિત્તે વચનામૃત જયંતિ જો ઉજવતા હોય આપણે તો એ સાર્થક ત્યારે ગણાય કે ઘણી વખત સ્વામી વાંચવાનું કહેતા હોય છે તો આ નિમિત્તે જો ન વચાતું હોય તો એક વચનામૃત કાયમને માટે વાંચવું. આવો આજથી આપણે દ્રઢ સંકલ્પ કરીએ તો વચનામૃત એ જ્ઞાનસભર પુસ્તક છે અને વાંચતા હોય આપણે સ્વામી પાસે વચનામૃત વંચાતું હોય કોઈ ઝડપથી વાંચે તો સ્વામી તરત કે ધીમે ધીમે વાંચો એમ. શું કામે કે ધીમે ધીમે વાંચીએ તો યાદ રહીએ, કંઈક જીવમાં ઉતરે. નિયમ હોય તો મોડું થતું હોય તો ફટાફટ કડડાટ વાંચી નાખે તો એ બધું ઉપરથી વયું જાય, કંઈ અંદર ઉતરે નહીં. હમણાં ઇંગ્લિશમાં બોલાણું એ બધું ક્યાંથી ગયું? માથેથી. એમ એમ કડડાટ વચાઈ જાય તો એ બધું માથેથી વયું જાય. પણ એ કેવી રીતે વાંચવાનું હોય? આપણે પાણી પીતા હોઈએ તો પાણીનો લોટો તરસ લાગ્યો હોય કેમ એક જ હાય ઘટઘટાવી જાય? એવી રીતે નથી વાંચવાનું. પણ બાસુંદી બનાવી હોય અને સરસ કઢેલું દૂધ હોય, કાજુ બદામ પિસ્તા નાખેલું, ડ્રાયફ્રૂટ નાખેલું દૂધ હોય અને એ પીવાનું હોય, અથવા તો ચા કે કોફી પીવાની હોય તો માણસો કેમ પીવે? પાણી પીવે એમ પી જાય, ઘટઘટાવી ના જાય. એને તો હળવે હળવે હબડકા લઈને પીવે એમ. હબડકા લઈએ ને પાછા જીભડો બહાર કાઢીને હોઠ ઉપર ચાટીને પાછો હવા દઈએ, એમ હળવે હળવે પીવાનું હોય નહીં. એને કાંઈ પાણીની જેમ ના પીવાય. બસ એવી જ રીતે વચનામૃત છે કે કોઈ પણ ધાર્મિક પુસ્તક હોય, શિક્ષાપત્રી છે, એ ધીરે ધીરે વાંચવાની હોય છે. અટકતા અટકતા આપણને આમાં ક્યાં લાગુ પડે છે, આપણને કઈ વાત આપણા અંગને મળતી આવે છે, આવી રીતે વંચાય તો એ વાંચેલું છે એ સાર્થક થાય છે. બાકી તો કહે કે વચનામૃત વાંચી નાખ્યું, તો કે હા વાંચી નાખ્યું. અરે નાખી નથી દેવાનું, પણ એ અંદર ઉતારવાનું હોય છે. એટલે વચનામૃત જયંતિ નિમિત્તે કાયમ એક વચનામૃત વાંચવું. લગભગ તો વાંચતા જ હશે, પણ ન વચાતું હોય તો આ તો બહુ અમૂલ્ય અને કિંમતી છે. એટલે એક વચનામૃત વચાય તો આ વચનામૃત જયંતિની સભા છે એ સાર્થક ગણાશે. સહજાનંદ સ્વામી મહારાજ.